नमस्कार, दूरदर्शन समाचार साथे हूं अमिता वांझा। सौ प्रथम मुख्य समाचार। पाकिस्तानी सेनाए काश्मीर सरहदे फरी करेलू युद्ध विराम समझूतीनु उल्लंघन। पूंछमां वहेली सवारे रहेणाक विस्तारों अने सेनानी चौकीओ पर पाकिस्तानो भारे गोळीबार, तोपमारो। प्रधानमंत्री नरेन्द्र मोदी प्रथम आंतरराष्ट्रीय कृषि जैव विविधता कांग्रेसनू नवी दिल्लीमां करशे उद्घाटन। कांग्रेसमां 60 देशोना 900 प्रतिनिधिओ जेनेटिक संसाधनोना संरक्षण अंगे करशे चर्चा। उत्तर प्रदेशमां विधानसभा चूंटणीनो शंखनाद। भाजप प्रमुख अमित शाहे करी सहारनपुरथी परिवर्तन यात्रानी शुरुआत। सपा अने बसपा उपर 15 वर्षमां विकास माटे आंख आड़ा कान कर्यानो भाजप प्रमुखे कर्यो आक्षेप। आजे ललितपुरथी परिवर्तन यात्रा। गांधीनगरमां जूना अने नवा सचिवालयनी विविध कचेरीओ पर एसी विना दरोडा। खोराक अने औषध नियमन विभागना बे कर्मचारीओ 1.48 लाखनी रकम साथे झड़पाया। सतर्कता सप्ताहनी उजवणीना भागरूपे केन्द्रीय विजिलन्स कमिश्नरनी सूचनाथी हाथ धरायुं ऑपरेशन। मुख्यमंत्री पदभार संभाळ्या बाद विजय रूपाणी प्रथम वखत कच्छनी मुलाकाते। मांडवीमां अनंत द्वार सहित विविध विकास कामोनू कर्युं लोकार्पण। श्यामजी कृष्ण वर्मा मेमोरियल क्रांति तीर्थनी लीधी मुलाकात। नर्मदाना नीर थकी कच्छनी पाणीनी समस्या एक वर्षमां उकेलवा आपी हैया धारण। અને ભારતીય મહિલા હોકી ટીમે એશિયાઈ ચેમ્પિયન ટ્રોફી 2016નો ખિતાબ કર્યો પોતાને નામે। રોમાંચક મેચમાં ચીનને 2-1થી આપી માત। પ્રધાનમંત્રી મોદી આપે શુભેચ્છા, કહ્યું આ જીત ભારતીય હોકીના ઇતિહાસમાં મોટી ઘટના। જોઈએ સમાચાર વિગતવાર। ફરી પાકિસ્તાને યુદ્ધ વિરામ સમજૂતીનો ભંગ કરીને પાકિસ્તાની સેનાએ જમ્મુ કાશ્મીરના પૂંછમાં અંકુશ રેખા પાસે ભારે ગોળીબાર અને તોપમારો કર્યો છે, જેની અસર સરહદે રહેણાંક વિસ્તારોમાં પણ જોવા મળી છે। પાકિસ્તાની સેનાની આ અવળચંડાઈનો ભારતીય સેનાએ પણ જડબાતોડ જવાબ આપી રહી છે। હાલ સરહદે બંને બાજુથી ગોળીબાર ચાલી રહ્યો છે। प्रधानमंत्री नरेन्द्र मोदीए आज नवी दिल्ली में पहला आंतरराष्ट्रीय कृषि जैव विविधता सम्मेलन उद्घाटन कर्युं हतुं। आ सम्मेलन में 60 देश 900 प्रतिनिधि जीनेटिक संसाधनों संरक्षण सहित महत्वनी बाबतों अंगे चर्चा विचारणा करशे। सम्मेलन इंडियन सोसायटी ऑफ प्लांट जीनेटिक सीरोलीज एंड बायोडायवर्सिटी इंटरनेशनल द्वारा योजाई रह्युं छे। आ सम्मेलन थी खेडूतो सहित हितधारकों ने कृषि जैव विविधता व्यवस्थापन तेमज जीनेटिक संसाधनों संरक्षण માં એકબીજાની ભૂમિકા સમજવામાં ઘણી મદદ મળી રહેશે। આ ઉપરાંત ક્લાઇમેટ ચેન્જના કારણે પર્યાવરણ સામે ઉભા થયેલા જોખમ અને તેની કૃષિ ઉત્પાદન ઉપર થઈ રહેલી અસરો અંગે પણ ચર્ચા થશે। આજે સમારોહના ઉદઘાટન પ્રસંગે કૃષિમંત્રી રાધામોહનસિંહ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉત્તર પ્રદેશમાં ચૂંટણી મહાસંગ્રામમાં હવે ભાજપે પણ ઝંપલાવ્યું છે। ગઈકાલે ભાજપા અધ્યક્ષ અમિત શાહે સહારનપુરથી પરિવર્તન રેલીને લીલી ઝંડી આપી રવાના કરી હતી। રેલીને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીને ઉત્તર પ્રદેશના વિકાસમાં જરા પણ રસ નથી। આ બંને પક્ષોના શાસનમાં આખું રાજ્ય વિકાસથી વંચિત રહી ગયું છે, ત્યારે પૂર્વ બહુમતીવાળી ભાજપ સરકાર જ ઉત્તર પ્રદેશને વિકાસ માર્ગે આગળ લઈ જવા સક્ષમ છે। આજે લલિતપુરથી પરિવર્તન યાત્રાની શરૂઆત થશે। 24મી ડિસેમ્બર સુધી ચાલનારી યાત્રા 17,000 કિલોમીટરનું અંતર કાપશે અને તેની પૂર્ણાહુતિ પ્રધાનમંત્રીના સંબોધનથી થશે। क्या कर रहे हैं? चाचा भतीजे को गाली दे रहा है, भतीजा चाचे को गाली दे रहा है और बुआ जी दोनों को गाली दे रही है। किसी को विकास की नहीं पड़ी है। ये सपा बसपा बसपा सपा उत्तर प्रदेश का विकास नहीं कर सकते। उत्तर प्रदेश का विकास करना है तो भारतीय जनता पार्टी की पूर्ण बहुमत की सरकार बनानी पड़ेगी। मित्रों, पूर्ण बहुमत की सरकार बनानी पड़ेगी।
શ્રીલંકાના રાષ્ટ્રપ્રમુખ મૈત્રીપાલા સિરિસેના આજથી ભારતના બે દિવસીય પ્રવાસે છે. આજે સાંજે ભારત પહોંચ્યા બાદ તેઓ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને મળશે. પ્રવાસ દરમિયાન તેઓ તમાકુ નિયંત્રણ મુદ્દે વિશ્વ આરોગ્ય સંસ્થાના સંમેલનમાં પણ ભાગ લેશે. આ આંતરરાષ્ટ્રીય સમારોહમાં 180 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે તેવી શક્યતા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી ગઈકાલે કચ્છના પ્રવાસે હતા. મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યા બાદ તેમની આ પહેલી મુલાકાત હતી. માંડવીમાં મુખ્યમંત્રી રૂપાણીએ અનંત દવે દ્વારનું લોકાર્પણ કર્યું હતું. માંડવી બીચ પરનું આ દ્વાર 28.60 લાખના ખર્ચે તૈયાર થયું છે. આ દ્વાર સહેલાણીઓના આકર્ષણમાં ઉમેરો કરશે એવી આશા એમણે વ્યક્ત કરી હતી. આ ઉપરાંત કેટી શાહ શોપિંગ સેન્ટર અને માંડવી ભુજ રોડનું ઈ તકતીથી લોકાર્પણ કર્યું હતું. આ અગાઉ શ્રી રૂપાણીએ મહાન ક્રાંતિકારી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માના સ્મારક ક્રાંતિ તીર્થની પણ મુલાકાત લીધી હતી. શ્યામજી કૃષ્ણ વર્મા અને ભાનુમતી કૃષ્ણ વર્માના અસ્થિ કળશને શ્રદ્ધાસુમન અર્પણ કરતા શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે ક્રાંતિ તીર્થ સ્મારક સૌ માટે અદભુત અને પ્રેરણાદાયી છે. શ્યામજી કૃષ્ણ વર્માને યાદ કરીને ભારતના આઝાદી કરવા માટે અનેક લોકોને ક્રાંતિની જેને દીક્ષા આપી એવા આપણા ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માના યાદમાં જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બ્રિટનમાં જે રીતે ઇન્ડિયા હાઉસ છે એ જ રીતે અહીંયા ઇન્ડિયા હાઉસ ઊભું કરી અને ક્રાંતિકારીઓનું તીર્થ બને એ તીર્થની મુલાકાત લીધી છે અને એમને અહીંયા વંદન કર્યા છે. કેન્દ્રીય વિજિલન્સ કમિશનની સૂચનાથી તારીખ 31 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી સતર્કતા સુરક્ષા સપ્તાહની ઉજવણી કરાઈ હતી. આ કાર્યક્રમ અંતર્ગત એસીબી દ્વારા સરકારી કચેરીઓમાં કામ કરતા ભ્રષ્ટાચારી અધિકારીઓ ઉપર સકંજો કસાઈ રહ્યો છે ત્યારે લાભ પાચવને ધ્યાનમાં રાખતા ગાંધીનગરના જૂના સચિવાલય ખાતે આવેલા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં એસીબી દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા, જ્યાં બે કર્મચારીઓ પાસેથી રૂપિયા 1,47,800ની રકમ મળી આવતા ભ્રષ્ટાચારી કર્મચારીઓને ઝડપી લઈ તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ છે. મહત્વનું છે કે લાભ પાંચમ હોવાથી કર્મચારીઓને ભેટ સોગાદો અપાતી હોવાની વાત ધ્યાનમાં રાખી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પાટનગરની વિવિધ સરકારી કચેરીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બે દિવસમાં શંકાસ્પદ જણાયેલા કે જેમને ચકાસણી કરતા તેમની પાસેથી એક વ્યક્તિ પાસેથી 1,13,000 રૂપિયા રોકડ મળી છે, બીજી વ્યક્તિ પાસેથી 34,800 રૂપિયા રોકડ મળી છે. જેમાં વધારે શંકાસ્પદ અમને એવું લાગેલું કે એમાં રકમ છે એ બે કવર પર નામ કોઈ લખેલા હતા અને લખતા લખતા ફૂડ એન્ડ ડ્રગ્સ એ વિભાગના શક્યતા હોય એવી પૂરેપૂરી અમને જણાવેલી. જે હાલ આ પ્રક્રિયા અને અમારી કાર્યવાહી ચાલુમાં હોય વધુ વિગત અત્યારે નુકસાન ન થાય તપાસના કામે એટલે વધુ વિગત હું જાહેર કરી શકું તેમ નથી. ગુજરાત તકેદારી આયોગના ઉપક્રમે તારીખ 31 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી સતર્કતા જાગૃતિ સપ્તાહનું આયોજન કરેલ છે. આયોજનના ભાગરૂપે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગઈકાલે ગાંધીનગર મુકામે ફોરેન્સિક યુનિવર્સિટી સેમિનાર હોલમાં એક દિવસીય સેમિનાર રાખવામાં આવેલ. આ સેમિનારમાં 600થી વધુ સંખ્યામાં અધિકારી અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. સેમિનારમાં પાણી પુરવઠા વિભાગના સચિવો, વાસ્મોના અધિકારીઓ ઉપરાંત રાજ્યના વિજિલન્સ કમિશનર એસકે દાસ અને એન્ટી કરપ્શન બ્યુરોના અધિક નિયામક હસમુખ પટેલ સહિતના મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિભાગ દરેક રાજ્ય સરકારના દરેક વિભાગોએ પોતપોતાના વિભાગ હેઠળ સતર્કતા સપ્તાહ એટલે કે લોકો પ્રત્યેની જવાબદારી વધારે થાય એ માટેના આયોજન થયેલું છે. તેના અંતર્ગત પાણી પુરવઠા વિભાગ હેઠળના પાણી પુરવઠા બોર્ડ, ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ એટલે કે GWIL તથા વાસ્મો સંસ્થાના તમામ અધિકારીઓ કર્મચારીઓનો એક અમે જાગૃતિ સપ્તાહના પાઠરૂપે આજે એક દિવસના સેમિનારનું આયોજન કરેલું છે.
સરકાર દ્વારા ચલાવાતા રાષ્ટ્રીય ભ્રષ્ટાચાર નિર્મૂલન અભિયાન અંતર્ગત કૃષક ભારતી કોઓપરેશન લિમિટેડ એટલે કે કુરુભકો દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની સહકારી મંડળીઓ માટે વિજિલન્સ વીકનું આયોજન કરાયું હતું, જેમાં રાષ્ટ્રીય કક્ષાએ ઉદાહરણરૂપ ગણાતી ગુજરાતની સહકારી ક્ષેત્રની પ્રવૃત્તિને વધુ અસરકારક બનાવવા ઉપર ભાર મુકાયો હતો. કાર્યક્રમમાં રાજકોટ જિલ્લા સહકારી બેંકના અધિકારીઓ, કુરુભકોના અધિકારીઓ તેમજ જાણીતી અગ્રણી સહકારી સંસ્થાઓના હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતને જાણકારી દઈએ સહકારી પ્રવૃત્તિમાં શું ચાલે છે એના માટે લઈએ, એટલે વિજિલન્સ અવેરનેસ માટેનો આજનો સેમિનાર હતો. ખરેખર એ સેમિનારમાં જે સહકારી પ્રવૃત્તિ મારફત જે કોઈ છે એ ભ્રષ્ટાચાર વિહીન ભારત થાય એવી આખી પ્રવૃત્તિ શરૂ કરી છે. વિદ્યાર્થીઓમાં રમતગમત પ્રત્યે રૂચિ કેળવાય અને યોગ્ય પ્રોત્સાહન દ્વારા તેમનો સર્વાંગી વિકાસ થાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. તેના ભાગરૂપે ખેલ મહાકુંભની સાથે તાજેતરમાં જ સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા છોટાઉદેપુર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધા યોજાઈ હતી. પ્રસ્તુત છે એક અહેવાલ. સ્કૂલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા એટલે કે SGFI દ્વારા વિદ્યાર્થીને રમતગમત ક્ષેત્રે રસ લેતા કરવા જિલ્લા તેમજ રાજ્યકક્ષાએ વિવિધ રમતોનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આદિવાસી અને ગ્રામ્ય વિસ્તારના ગરીબ બાળકોને રમતગમતનું પ્રોત્સાહન મળે તેના પર ખાસ ભાર મુકાયો છે, જેના અંતર્ગત છોટાઉદેપુર ખાતે યુનિફાઇડ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં કરાટે, જુડો, ટેકવાન્ડો અને કુસ્તી જેવી રમતોમાં ખેલાડીઓનો ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. કે આજકાલ જો મહિલાઓ ઉપર આપણે જોઈએ છીએ તો મહિલાઓને ઘણી પણ પ્રકારે જાહેર સ્થળો છે ગમે તે જવું છે તો તેને તકલીફ ના પડે અને પોતે સાહસિક બને, પોતાની અંદર સ્વરક્ષણ કરી શકે એ પ્રકારની આ રમત હોવાથી સરકારે આને પ્રાધાન્ય આપ્યું છે અને સ્કૂલ ગેમની અંદર એનો સમાવેશ કરેલો છે. એટલે આ રમત સારી છે, જે યુવાન અને યુવતીઓ માટે ખૂબ જ સારી બાબત છે અને સરકારનું એક સારું પ્રશંસનીય પગલું છે. યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગના ઉપક્રમે છોટાઉદેપુર ખાતે યોજાયેલી રાજ્યકક્ષાની સ્પર્ધામાં 15 જિલ્લાના કુલ 218 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં 140 ભાઈઓ અને 78 બહેનોનો સમાવેશ થતો હતો. સ્વબચાવ માટેની માર્શલ આર્ટની રમતો નવી હોવા છતાં બહેનોએ તેમાં ભારે ઉત્સાહભેર ભાગ લીધો હતો. અમે યુનિફાઇડ ગેમ રમવા આવે છે. આ ગેમમાં મહિલાઓ ખૂબ આગળ વધી રહી છે. આ ગેમમાં એવું હોય છે કે મહિલાઓ પોતાનું જાતે પોતાનું આત્મરક્ષણ કરી શકે છે, તેના કારણે તેમને કોઈ પણ પ્રોબ્લેમ આગળ જઈને થઈ શકતો નથી, તે પોતાનું આત્મરક્ષણ કરી શકે છે. યુનિફાઇડ માર્શલ આર્ટની ગેમ છે. માર્શલ આર્ટની ગેમમાં પહેલી વાર સમાવેશ થયેલો છે SGFIમાં સ્કૂલ ગેમમાં, તો થોડીક તો પ્લેયરને સગવડ પડે છે, પણ ટેકવોન્ડો, કુસ્તી અને જુડોનો આ ગેમ યુનિફાઇડ સમાંતર છે થોડીક, એટલે પ્લેયરો રમે છે ને અમારું એવું છે કે અમારા પ્લેયરો રાજ્યકક્ષાએ અવ્વલ નંબર લાવે ને અમારું નામ રોશન કરે. રાજ્યકક્ષાની આ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓ જુદા જુદા વજનની કેટેગરીમાં રાષ્ટ્રીય સ્તરે રમવા જશે. આ અગાઉ SGFI હેઠળ ટાર્ગેટ બોલની સ્પર્ધા યોજાઈ હતી. આ રમતની વિજેતા ટીમે છેક આંતરરાષ્ટ્રીય સ્તર સુધી પહોંચીને ગુજરાતના ખેલાડીઓમાં મનોબળ વધાર્યું હતું. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે કૃષિ સંમેલનનું ઉદઘાટન કર્યું અને હાલ તેઓ સભાને સંબોધી રહ્યા છે. જોઈએ જીવંત પ્રસારણ. બકવીટ કે આટે કી રોટી યા પૂડી બનતી હૈ, બકવીટ એક જંગલી ફૂલ કા બીજ હૈ, યાની જબ પ્રજાતિઓ કો સામાજિક સંસ્કાર સે જોડ દિયા ગયા તો સંરક્ષણ ભી હુઆ ઓર કિસાનો કા આર્થિક ફાયદા ભી હુઆ. દોસ્તો, ઇસ બારે મેં મંથન કિયા જાના ચાહીએ, ઇસલિયે યે આવશ્યક હૈ ક્યોંકિ 1992 મેં બાયોલોજિકલ ડાયવર્સિટી કન્વેન્શન કો પ્રસ્તાવોં કો સ્વીકાર કિયે જાને કે બાવજૂદ આજ ભી હર રોજ 50 થી 150 સ્પેસીઝ ખત્મ હો રહી હૈ. આને વાલે સાલો મેં 8 માંથી 1 પક્ષી ઓર 1/4 જાનવરો કે ભી વિલુપ્ત હોને કા ખતરા હૈ. ઇસલિયે
अब सोचने का तरीका बदलना होगा। जो अस्तित्व में है उसे बचाने के साथ साथ उसे और मजबूत करने पर भी ध्यान देना पड़ेगा। दुनिया के हर देश को एक दूसरे से सीखना होगा। ये तभी हो पाएगा जब एग्रो बायोडायवर्सिटी के क्षेत्र में रिसर्च पर जोर दिया जाएगा। वात हवे हॉकी नी तो एशियन हॉकी चैम्पियन ट्रॉफी में मेन्स टीम बाद भारत की महिला हॉकी टीमे पण चैम्पियनशिप जीती लीधी थी। भारत और चीन वच्चे मुकाबलो बरोबरी पर हतो अने मैच पूरी थवानी मात्र 20 सेकंड ज बाकी थी त्यारे स्ट्राइकर दीपिकाए निर्णायक गोल फटकार्यो हतो। आ साथे भारतीय महिला हॉकी टीमे रोमांचक मुकाबला में चीन ने 2-1 थी हरावीने टूर्नामेंट जीती लीधी थी। सिंगापोर में रमायेली टूर्नामेंट की फाइनल में भारते आक्रमक शुरुआत करता मैच की 13मी मिनिटे सरसाई प्राप्त कर लीधी थी। भारत तरफ थी पहलो गोल दीप ग्रेस एकाए नोंधाव्यो हतो। मुकाबलानो निर्णय पेनल्टी शूटआउट थी लेवो पड़शे तेवू लागी रह्यु हतु त्यारे ज दीपिकाना गोल थी बाजी पलटाई हती अने भारत ने विजय मळ्यो हतो। आ जीत बदल प्रधानमंत्री नरेन्द्र मोदीए महिला हॉकी टीम ने अभिनंदन पाठव्या हता। तेमणे कह्यु हतु के आ जीत भारतीय हॉकीना इतिहास में खूब महत्वनी छे। अत्यारे बस आटलू ज, वधु समाचार माटे जोता रहो दूरदर्शन समाचार। नमस्कार।